ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જંબુસર ખાતે તાલુકાના શિક્ષકોએ મોટી સંખ્યામાં ભેગા થઈ ધરણાનો કાર્યક્રમ યોજ્યા બાદ સાતમા પગાર પંચ તથા પેન્શન નવી શિક્ષણ નીતિ સહિતના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અમે તાલુકા શાળાની અંદર ધરણાના કાર્યક્રમ રૂપે ભેગા થયેલા છે. સરકારશ્રીની રોજે રોજની નવી નીતિ અને એની અંદર થતા કર્મચારીઓને અન્યાય, જેમ કે વર્ષોથી ચાલતી આવી આઝાદી પછીની શિક્ષકોની પેન્શન યોજના એ સરકારે બંધ કરી દીધી છે. જે 58 વર્ષ સુધી જે કાર્ય કરે છે, જે પોતાનું લોહી રેડી અને બાળકો અને દેશના ઉત્થાન માટે જે કાર્ય કરે છે, એને 58 વર્ષ પછી કે જે પેલો કામ વગરનો બળદ એને લાત મારી અને કાઢી મૂકો એવી રીતના આ શિક્ષકોની પોઝિશન લાવીને મૂકી દે એવી પેન્શન યોજના બંધ થાય એવી રીતની આ એક નીતિ છે, એની સામે અમારો વિરોધ છે. 1/1/2016 રોજ સાતમા પગાર પંચનો અમલ કર્યો, પરંતુ બેઝિક જ આપી અને સરકાર અમે સાતમું પગાર પંચ આપ્યું એવા મોટા મોટા જાહેરાતો કરી, પરંતુ એની અંદર કંઈ જ પણ છે ને એ વિસંગતતા દૂર કરવી અને અમને સાતમા પગાર પંચનો પૂરેપૂરો અમલ થાય અને એ પ્રમાણે અમને પગાર મળે એવી અમારી માગણી છે. બીજી કે અત્યારે નવા શિક્ષકો લે છે એ તદ્દન હંગામી ધોરણે અને એમને મામૂલી વેતન પ્રમાણે, એટલે એ શિક્ષકો કેવી રીતના મહેનત કરી શકે? સરકારશ્રીને એક નમ્ર અરજ છે કે તમે રેગ્યુલર ધારાસભ્ય રેગ્યુલર હોઈ શકે, સંસદ સભ્ય રેગ્યુલર હોઈ શકે, તો શિક્ષકો એ હંગામી કેવી રીતના હોઈ શકે, એ કામ ચલાવ કેવી રીતના હોઈ શકે? તો એને પણ રેગ્યુલર ઓર્ડર મળે તો એ પોતાની કામગીરી કરે. આ તો 11-5 પછી એ છૂટો એવી રીતના થઈ જાય છે, એટલે કાયમી ધોરણે એને પણ જે જૂના શિક્ષકો પ્રમાણે પગાર મળે એવી એક અમારી માગણી છે. ત્યાર પછી સીસીસી પરીક્ષા 3CCC એની અંદર કે એક નીતિ એવી છે કે એને ઉચ્ચતર પગાર ધોરણ મળતા પહેલાં એને પાસ કરવું જોઈએ. અમુક કારણોસર પરીક્ષાઓ બંધ રહે છે, પૂરતા સમયમાં લેવા જ નથી, એવા સંજોગોમાં શિક્ષક પરીક્ષા આપી શકતા નથી, તો એવા શિક્ષકો લાભથી વંચિત રહી જાય છે. તો અમારી માગણી એવી છે કે જે દિવસે શિક્ષક પોતાની પરીક્ષા પાસ કરે તેને જે દિવસથી મળવાપાત્ર છે એ દિવસથી એમને પગાર ધોરણ મળે એવી અમારી માગણી છે. અને આજે સવારમાં ઉઠીએ કે તરત ખબર પડે કે આજે આ કાર્ય કરો કાલે પેલું, એ શિક્ષણ સિવાયની કાર્યથી અમને અડગા રાખો. અમે આ ભારત દેશનું ભાવિ બનાવવા માટે બેઠેલા છે, તો અમે આ ભારતનું ભાવિ ઉજળું બનાવવા માટે અમારું તન મન ધન અને અમારો ખૂન પસીનો એક કરી અને અમારા દેશને અમે આગળ લાવવા પ્રયત્ન કરીશું, પરંતુ વધારાની કામગીરી અમારી ઉપર બોજ રૂપે ના નાખો એવી જ અમારી અપેક્ષા છે.